આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આખા વર્ષ માટે ભાવના કરીએ. આ કોર્ડિનેટરો છે, સેવાર્થીઓ છે, સહધ્યાયીઓ છે, દરેક સેન્ટરમાં મહાત્માઓ બધા પોતે ઓનરરી સેવા આપતા જ હોય છે. પણ શરૂઆત થાય ત્યારે નવું નવું હોય, પછી ધીમે ધીમે મોટું થાય, અને પછી બહુ મોટું થાય એટલે પછી ટીમ વર્ક કરવું પડે. એમાં પછી આપણે બોસ તરીકે હોઈએ, બોસ એટલે ખરેખર સેવક જ છીએ, પણ સેવકમાં જરાક કોઓર્ડિનેટર હોઈએ તો કે આપણા આસિસ્ટન્ટને દુઃખ ના થઈ જાય. એ પેલો જરા પ્રકૃતિનું સ્ટ્રોંગ હોય અને આપણને માફક ના હોય તો કાઢી મૂકીશું, બીજા ડિપાર્ટમેન્ટમાં ખસેડી નાખીશું, તમારા જેવા જોઈએ જ નહીં. કંઈ જો દુઃખ અપાઈ ગયો, કચડાઈ ગયા કે અહંકાર દુભાઈ ગયો, એવું બનશે જો. કારણ સહધ્યાયીઓ અનંત અવતારથી એક જ ગુરુના 5-10 શિષ્યો હોય, ધીમે ધીમે સહધ્યાયીઓ ભેગા ને ભેગા થયા જ કરતા હોય. સેવા આપનારામાં અંદર અંદર જે સુપિરિયર ઇન્ફિરિયર હોય, અથવા સેવા લેનાર અને સેવા આપનાર વચ્ચે ક્યાં પણ અહંકારને લીધે એકબીજાને દુઃખ થયું હોય, એકબીજાને આમ દુભાયા હોય, ભેદ પડ્યા હોય, તો આજે આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દ્રઢ નિશ્ચય કરીએ કે આ દોષો ધોઈને અભેદતા અને પ્રેમવાળું સેવાના કામમાં બધા રહીશું. અને જે બે પાંદડે ઉખેડીને ફેંકી દઈએ એમ સહેજ દોષ દેખાયો, સહેજ દુઃખ થયું, તરત વાળી લઈએ, પાછા પ્રેમથી મળીને એકબીજા સાથે વાત કરી સોલ્યુશન લાવીએ. પણ જુદાઈ રાખવી નથી. કારણ જે દાદા આખી દુનિયા જોડે અભેદતા અને પ્રેમ સ્વરૂપ થયા, તો એમના આપણે મહાત્મા આપણે અંદર અંદર અભેદતા અને પ્રેમ સ્વરૂપ થઈશું તો જગતને આ વિજ્ઞાન આવા વિજ્ઞાની ધરી શકીશું. એટલે આપણે સ્ટ્રોંગ નિશ્ચય કરીએ કે અંદર અંદર જુદાઈ ઊભી ના થાય, ભેદ ઊભા ના થાય, અને થયા હોય તો ભૂસી નાખીશું.